નમસ્કાર મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીશું ગુજરાતમાં મિત્રો ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે ત્યારે મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તારમાં વાવાઝોડાની અસર થશે તેની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર જોઈ લેશો તો વિડીયોની શરૂઆતે કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને મિત્રો અમારી ચેનલમાં તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં જેથી કંઈ કોઈપણ પ્રકારની ગુજરાતની પળેપળની માહિતી તમને સૌ પ્રથમ અમારી ચેનલના માધ્યમથી મળી રહે મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવેલી છે કે લો પ્રેશરની ગતિવિધિ પર હવામાન વિભાગની બહુ નજર રહી છે ત્યારે સૌરાષ્ટ્રના કાંઠે ટોકટે વાવાઝોડું આવી રહ્યું છે મિત્રો આ જે ટોકટે વાવાઝોડું છે ગુજરાતના જે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો દરિયાકિનારા છે તેના ઉપર ત્રાટકવાની મિત્રો જે એલર્ટ આપી દીધું છે ત્યારે મિત્રો આ વાવાઝોડું ક્યારે ત્રાટકશે તેની વાત કરીશું તો મિત્રો ઓગણીસમી મે સુધી આ વાવાઝોડું છે તે ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દરિયાકિનારાના તે કાંઠાના વિસ્તારો પર મિત્રો ત્રાટકી શકે છે મિત્રો આ જે છે તે લો લો પ્રેશરથી મિત્રો વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો જે અરબસાગર વિસ્તારની અંદર મિત્રો અહીંયાથી લો પ્રેશર થી મિત્રો વાવાઝોડું આગળ વધી રહ્યું છે બીજા દિવસે અહીંયા આવશે આ રીતે ધીમે 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 ગુજરાતના જે કિનારો છે દરિયા કિનારો ત્યાં જ મિત્રો તાટકવાની બહુ જે એલર્ટ મિત્રો જાહેર કરેલું છે હવામાન વિભાગ દ્વારા અત્યારે મિત્રો કોરોનાની મહામારીને વચ્ચે અરબી સમુદ્ર મિત્રો ઉદભવેલા વાવાઝોડાના પગલે ગુજરાત સરકાર એલર્ટ પણ બની છે ત્યારે ટોકટે નામનું જે વાવાઝોડું છે તે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા છે મિત્રો ટકરાઈ શકે છે તેવી ભીતિને પગલે સરકાર હરકતમાં આવી છે ત્યારે વાવાઝોડાની સંભાવના પગલે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના જે તંત્ર છે જે એમને એલર્ટ પણ આપી દીધું છે ત્યારે મિત્રો ઓગણીસમીએ જે ટોકટે વાવાઝોડું છે જે ગુજરાતના દરિયા કિનારે મિત્રો ત્રાટકી શકે છે એક બાજુ કોરોનાના સંક્રમણને ખાળવા મિત્રો સરકાર સક્રિય બની છે ત્યારે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રમાં જે સાયક્લોન સિસ્ટમ ઉદભવી રહી છે ત્યારે હવામાન વિભાગની આગાહી પણ કરી છે ત્યારે મિત્રો ચૌદમીએ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી શરૂ થશે જેના પગલે ગુજરાતમાં કેટલાક વિસ્તારો મિત્રો વાવાઝોડું છે તે પલટો આવી શકે છે આ મિત્રો ચૌદમી પછી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પણ પલટો આવશે અને સોળમી સુધી વાવાઝોડું પરિવર્તિત થવાની પણ વકી રહેલી છે ત્યારે મિત્રો મુખ્યમંત્રીએ પણ સૌરાષ્ટ્ર કચ્છના કલેક્ટર સાથે વાત કરી અને વાવાઝોડાને ઓછું નુકસાન થાય તે માટે મિત્રો એક્શન પ્લાન પણ કાઢી દીધો છે આમ જે મિત્રો ગુજરાતની અંદર વાવાઝોડું છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ગુજરાતના દરિયાકિનાર છે એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છનો જે દરિયાકિનારો છે ત્યાં મિત્રો તાટકવાની ભયંકર પરિસ્થિતિ મિત્રો સર્જાઈ રહી છે ત્યારે મિત્રો ઓગણીસમી મે છે ત્યારે મિત્રો જે કહું ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે જે વાવાઝોડું છે ત્રાટકી શકે છે તો આતા મહત્વના સમાચાર મિત્રો અમે તમારી વચ્ચે લઈને આવે છે આવા જ મિત્રો સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય જય ગરવી ગુજરાત